जय श्री कृष्ण मित्र। आज ની વાર્તા મિત્રો પૂરી સાંભળજો, જો વાર્તા પૂરી સાંભળશો મિત્રો તો જ ખબર પડશે કે ઘરમાં ગરીબી આવવાના કયા કયા કારણો છે। તો મિત્રો વાર્તા શરૂ કરીએ, ઘરમાં ગરીબી આવવાના 50 કારણો, ભૂલથી પણ ના કરશો આ કામ। ઘરમાં ગરીબી આવવાના 50 કારણો, ઘરમાં ગરીબી આવવાના 50 કારણો આપને બતાવી રહ્યા છીએ, ભૂલથી પણ ના કરવા આ કામ। અને જો આપ આ કામ જેમ બને તેટલા ઘટાડતા જશો તો ગરીબી ક્યારે તમારી પાસે નહીં આવે। ગરીબી દૂર કરવાના ઉપાય મિત્રો, આપણા પૂર્વજો અને ઋષિ મુનિઓ મનુષ્યને સુખકારી માટે કેટલાક નીતિ નિયમો રિવાજો સ્વરૂપે આપણને આપ્યા છે, પણ આધુનિકતાના નામ ઉપર આપણે તેને અનુસરતા નથી અને હસી કાઢીએ છીએ। પરંતુ ગંભીરતાથી તેમને અનુસરવામાં આવે તો મનુષ્ય ગરીબીને કાયમી દૂર કરી શકે છે। મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે અમુક હદ સુધી પોતે જ જવાબદાર હોય છે, જેમ કે ભગવાન શ્રી કૃષ્ણના અને સુદામાનું ઉદાહરણ લઈએ। સુદામા એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હોવા છતાં પણ તેમણે પોતાની ભૂલને લીધે તેમનું ઘણું જીવન અત્યંત ગરીબીમાં પસાર કરવું પડ્યું હતું। અને મિત્રો તેની ગરીબીનું કારણ કે જેના લીધે તેઓ ગરીબ બની ગયા હતા, જ્યારે શ્રી કૃષ્ણ અને સુદામા ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા ત્યારે એક વખત વનમાંથી લાકડા કાપવા મોકલવામાં આવ્યા ત્યારે ગુરુ માતાએ બંને માટે ભોજન આપ્યું। ખૂબ જ વરસાદ પડ્યો, બંને અલગ અલગ ઝાડ ઉપર ચડી ગયા અને સુદામાને ભૂખ લાગી અને તે ગુરુ માતા દ્વારા આપવામાં આવેલું ભોજન એકલા ખાઈ લીધું હતું, પરંતુ તેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પણ હિસ્સો, ભગવાન શ્રી કૃષ્ણના ભાગનું પણ ભોજન હતું। જો મિત્રો બીજાના ભાગનો હિસ્સો લઈ લેવાના લીધે સુદામાએ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો, જે વર્ષો પછી દ્વારિકા જઈને શ્રી કૃષ્ણને તાંડુલની પોટલી લઈ જાય છે અને પોતાની ઉપર રહેલા ઋણને દૂર કરી પોતાની ગરીબીમાંથી છુટકારો મેળવે છે। અહીંયા તે વાતને પણ ધ્યાનમાં રાખો કે ભાગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે તે ચોરીનું અન્ન ખાવા સમાન ગણાય છે, ભૂલ કરે છે તેની સજા તેને દરેક લોકમાં ભોગવવી પડે છે। એટલા માટે આપણે ક્યારેય પણ બીજાના હકનું છીનવીને લેવું જોઈએ નહીં અને ઘરમાં નાની નાની વાતો ઉપર પરસ્પરસ કલેશને લીધે પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે। ઘરમાં જ્યાં ત્યાં ગંદા કપડા હોવાથી અને તૂટેલી ફૂટેલી ચીજો એકઠી કરીને રાખવાથી પણ આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે। આવા જુદા જુદા કારણો આજે આપણે જણાવીશું, ઘરમાં ગરીબી આવવાના 50 કારણો। ઘરમાં ગરીબી આવવાના કારણો, ઘરમાં ગરીબી આવવાનું પહેલું કારણ છે મિત્રો 40 દિવસથી વધુ સમય સુધી વાળ રાખવા, અને ઘરમાં ગરીબી આવવાનું બીજું કારણ છે દાંત વડે નખ કાપવા, અને ઘરમાં ગરીબી આવવાનું ત્રીજું કારણ છે સ્ત્રીઓએ ઉભા ઉભા વાળ બાંધવા, અને ચોથું કારણ છે મિત્રો ફાટેલા કપડા પહેરવા, અને પાંચમું કારણ છે સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહેવું, અને છઠ્ઠું કારણ છે ઝાડ નીચે પેશાબ કરવો, અને સાતમું કારણ છે ઊંધું સૂવું, આઠમું કારણ છે શમશાનમાં હસવું, નવમું કારણ છે રસોડાની નજીક પેશાબ કરવો, દસમું કારણ છે તૂટેલા કાંસકાથી વાળ ઓળવા અને ઘરમાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવો, અને અગિયારમું કારણ છે છેતરપિંડી અને બળજબરીથી કોઈની પાસેથી પૈસા પડાવી દેવા, બારમું કારણ છે ઘરમાં કચરો રાખવો, તેરમું કારણ છે સંબંધીઓ સાથે ગેરવર્તન કરવું, અને ચૌદમું કારણ છે ડાબા પગેથી પેન્ટ પહેરવું, અને પંદરમું કારણ છે સંધ્યા સમયે સૂઈ રહેવું, સોળમું કારણ છે મહેમાનો આવે ત્યારે ગુસ્સો કરવો, અને સત્તરમું કારણ છે આવક કરતા પણ વધુ ખર્ચ કરવો,
અને ઘરમાં ગરીબી આવવાનું 18મું કારણ છે રોટલીને દાંત વડે કાપીને ખાવી એટલે કે હાથેથી બટકું કર્યા વગર આખી રોટલી સીધી દાંતથી તોડીને ખાવી અને 19મું કારણ છે રાત્રે પીવાનું પાણી ખુલ્લું રાખવું 20મું કારણ છે રાત્રે ભિખારીને કંઈ ન આપવું જેમ કે રાત્રે કોઈ માગણ આવે તો ખાવાનું આપ્યા વગર તમે તેને કાઢી મૂકો છો તે 21મું કારણ છે આળસુ હોવું અને મહેનતથી દૂર ભાગવું 22મું કારણ છે દેવતાઓનું અપમાન કરવું 23મું કારણ છે પવિત્રતા વિના શાસ્ત્રોનું વાંચન કરવું 24મું કારણ છે શૌચ કરતી વખતે વાત કરવી 25મું કારણ છે હાથ ધોયા વગર ખાવું અને ઘરમાં ગરીબી આવવાનું 26મું કારણ છે તમારા બાળકોને સતત કોસતા રહેવું 27મું કારણ છે દરવાજા ઉપર બેસવું 28મું કારણ છે લસણ અને ડુંગળીના પોતરા વાળવા 29મું કારણ છે ઋષિ સંતનું અપમાન કરવું 30મું કારણ છે ફૂંક મારીને દીવો ઓલવવો અને મિત્રો 31મું કારણ છે ભગવાનનો આભાર માન્યા વિના ખાવું અને ઘરમાં ગરીબી આવવાનું 32મું કારણ છે ખોટા શપથ લેવા અથવા તો ખોટા સોગંદ ખાવા 33મું કારણ છે જૂતાને ચપ્પલને ઊંધા જોયા પછી પણ તેને સીધા ન કરવા અને 34મું કારણ છે જાહેરમાં હજામત કરવી 35મું કારણ છે ઘરમાં કરોળિયાનું ઝાડુ રાખવું અને 36મું કારણ છે રાત્રે ઝાડુ લગાવવું 37મું કારણ છે અંધારામાં ખાવું 38મું કારણ છે ઘડાને મોઢું લગાડીને પાણી પીવું 39મું કારણ છે શાસ્ત્રો ન વાંચવા 40મું કારણ છે નદી તળાવમાં શૌચ કરીને સફાઈ કરવી અને તેમાં પેશાબ કરવો અને 41મું કારણ છે ગાય બળદને લાત મારવી અને મિત્રો ઘરમાં ગરીબી આવવાનું 42મું કારણ છે માતા પિતાનું અપમાન કરવું 43મું કારણ છે કોઈની ગરીબી અને લાચારીની મજાક ઉડાડવી અને 44મું કારણ છે દાંત ગંદા રાખવા અને દરરોજ સ્નાન ના કરવું અને 45મું કારણ છે મિત્રો સ્નાન કર્યા વિના અને આરતી સમયે ભોજન કરવું 46મું કારણ છે પડોશીઓનું અપમાન કરવું અને ગાળો દેવું 47મું કારણ છે મધ્યરાત્રિ એટલે કે રાત્રિના 12 વાગ્યા પછી ખાવું ગંદી પથારીમાં સૂવું 48મું કારણ 49મું કારણ છે વાસના અને ક્રોધથી ભરેલું રહેવું અને 50મું અને છેલ્લું કારણ છે બીજાને પોતાના કરતા નીચા માનવા વગેરે ગરીબી દૂર કરવાના ઉપાય આ 50 કારણો છે જેના કારણે આપણે અને આપણા પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે જો આપણામાં આ ખામીઓ હોય તો તેને દૂર કરો અથવા આ ખામીઓમાંથી એક તૃતીયાંશ ભાગ દૂર કરવાનો પ્રયત્ન કરો અને આપણું કામ એટલે કે મહેનત કરીને આજીવિકા મેળવવી સમર્પણ સાથે ટેકો આપો ખ્યાતિ અને સમૃદ્ધિ તમારી સાથે હશે તો મિત્રો હર હર મહાદેવ શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જે બીજાનું ભલું કરે છે ભગવાન તેનું જરૂર ભલું કરે છે તો બસ મિત્રો આજની વાર્તા આટલી જ હતી આજની વાર્તા આપને સારી લાગી હોય તો વાર્તાને લાઈક કરજો વાર્તાને શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય રામદેવ કી જય માતાજી